Hello, dear Mitro. Good morning. ધોરણ 4 વિષય ગણિત એમાં અત્યારે આપણે નવું પ્રકરણ ભણીએ છીએ પ્રકરણ 9 અડધું અને 12 હવે જો ગયા પિરિયડમાં આપણે દૂધની વહેંચણીમાં જોયું હતું કે એક બોટલમાં 1 લિટર દૂધ હતું એમાંથી 4 બોટલમાં સરખે ભાગે દૂધ વેચવાનું હતું બરોબર એ ડાકલો આપણે ગણ્યો હતો પછી બીજી 2 બોટલ હતી એમાંથી 1 બોટલમાં 750 મિલી અને 1 બોટલમાં 250 મિલી દૂધ રેડવાનું હતું બરોબર પછી છે વજન સમતોલ કરવું તો જુદા જુદા અહીંયા માપ આપેલા છે વજનિયા એના આધારે જે વજન આપ્યું છે એ આપણે સમતોલ કેવી રીતે કરાય એ પણ આપણે જોયું કે 2 કિલોગ્રામ વજન આપ્યું છે તો એની સામે કયા કયા બાટ મૂકીએ તો એટલું થાય તે પણ આપણે લખાવ્યું હતું હવે દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં પાના નંબર 106 ઉપર ધ્યાન આપે હવે જુઓ પાના નંબર 106 ઉપર આપ્યું છે કે શા માટે તે ખોટું છે નીચે આપ્યું છે એ અંગે વાત કરે છે કે કાનને રંગપૂર્ણી કરેલ કેટલાક ભાગ અહીં દર્શાવેલ છે પરંતુ તેની દોસ્ત મિની કહે છે કે તે ખોટું છે હવે તમારે સમજાવવાનું છે કે શા માટે તે ખોટું છે તો જો હવે અહીંયા હું તમને બતાવું છું શા માટે ખોટું છે એનું કારણ હું તમને અહીંયા બતાવું છું જો હવે આ કુલ 4 ભાગ છે એમાંથી 1 ભાગમાં રંગ પૂરેલો છે અને એને 1/4 એટલે 1/4 ભાગ દર્શાવ્યો છે પરંતુ આ 4 ભાગ સરખા નથી 5 ભાગ છે એમાંથી 2 ભાગમાં કલર પૂરી દીધો છે એટલે આને અપૂર્ણાંકમાં લખવું હોય તો 2/5 એટલે કે 2/5 એમ લખાય પરંતુ આ વધારે ભાગમાં કલર પૂર્યો છે એટલે 1/4 એમ લખાય નહીં એટલે એના કારણે આ ખોટું છે એ જ રીતે અહીંયા જો બીજું આપ્યું છે બરાબર આ ત્રિકોણ છે એના 2 ભાગ કર્યા છે અને લખ્યું છે 1/2 પણ બંને ભાગ સરખા નથી આ ભાગ નાનો છે અને આ ભાગ મોટો છે એટલે આ ખોટું છે હવે જો નીચે મહાપો આપ્યો છે એમાં દાખલા આપે છે બરાબર તો એ 4 દાખલા છે આપણે બોર્ડ ઉપર જોઈએ એમાં પહેલો દાખલો છે એક કુલ 60 કેરી છે એમાંથી 1/2 પાકેલી છે તો કેટલી કેરીઓ પાકેલી છે હવે જો કેરીની કુલ સંખ્યા કેટલી છે 60 છે એમાંથી 1/2 એટલે કે અડધી કેરીઓ પાકી છે તો આપણે એ કેરીની સંખ્યા શોધવાની છે ની સંખ્યા બરાબર 60 બરાબર હવે એમાં પાકેલી કેરી કેટલી છે લખવાનું પાકેલી કેરી બરાબર 1/2 ભાગ હવે આનો અડધો ભાગ કેરી પાકેલી છે તો આનો અડધો ભાગ કેટલો થાય તે આપણે શોધવાનું એટલે અહીંયા લખવાનું કે તેથી પાકેલી કેરીની સંખ્યા બરાબર 60/1/2 બરાબર હવે 60/2 તો આપણે અહીંયા બંને સાઈડમાં ભાગાકાર કરી દઈએ એટલે 60/2 હવે પહેલા ઘડિયામાં 6 થી વધે નહીં ત્યાં સુધી આપણે વિડિયો ખોલવાનો તો 2 3 6 અને 6 માંથી 6 જાય તો 0 ઉપરથી ઉતારી 0 એક 0 આપણે નીચે ઉતારીએ તો 1 0 ઉપર બાળકો છે એમાં 1/3 ભાગની છોકરીઓ છે
છોકરાઓ કેટલા છે આપણે શોધવાનું છે. તો ભાઈ અહીંયા આપણે લખવા જોઈએ કે કુલ બાળકો બરાબર 32 બરાબર. હવે છોકરીઓ કેટલી છે? એક તૃતીયાંશ. એક લખવાનું છોકરીઓની, છોકરીઓ બરાબર એક તૃતીયાંશ ભાગ. એક તૃતીયાંશ ભાગને એમાં છોકરીઓ છે બરાબર. એટલે લખવાનું કે છોકરાઓ કેટલા છે? તો કુલ કુલ નહીં લખવાનું, છોકરાઓ બરાબર. હવે એક તૃતીયાંશ ભાગની છોકરીઓ છે એટલે આપણે છોકરીઓની સંખ્યા શોધવી પડશે. એટલે લખવાનું, તેથી છોકરીઓની સંખ્યા બરાબર 32 ગુણ્યા 1/2. 32 એટલે 32 ભાગ્યા 2 બરાબર. હવે અહીંયા આપણે 32 ભાગ્યા 2 કરીએ તો સૌથી પહેલા કેમ ભાગ જશે? 2 + 2, 3 માંથી 2 જાય તો 1, પરથી ઉતાર્યા 2 × 2 = 12 બરાબર. અને 2 માંથી 2 જાય તો 16, 1 માંથી 1 જાય. શું કેટલા આવ્યા? 16. તો કેટલી છે છોકરીઓની સંખ્યા? 16 બરાબર. હવે અડધા છોકરાઓ છે અને અડધી છોકરીઓ છે તો છોકરાઓની સંખ્યા પણ કેટલી હશે? 16 હશે. તારા
નથી બરાબર હવે આપણે જોઈએ ચોથો દાખલો હવે ચોથા દાખલામાં આપણે જે કે રવિને પેન્સિલ જોઈએ છે હવે એની કિંમત કેટલી છે 2 રૂપિયા છે એટલે તેણે રૂપિયા 1 નો એક સિક્કો અને 50 પૈસા નો એક સિક્કો આપ્યો તો શું તે પૂરતું છે હવે આપણે શોધવાનું છે તો આપણે સૌથી પહેલા લખીશું કે પેન્સિલ ની કિંમત बराबर 2 रुपया बराबर अभी रवि कितनी कीमत चुकवी छे तो लखवानो रवि ए चुकवे रकम बराबर रुपया 1 = 0.50 बराबर आ बने नु आपणे सरवाळो करवानो तो अहीं साइड में करी दे रुपया पैसा एम लखी दे આગળ રૂપિયા પૈસાના પ્રકરણમાં આપણે આ સરવાળા આવી ગયા છે હવે તમે ડાયરેક્ટ પણ કરી શકો છો છતાં તમને ભૂલ પડે એવું હોય તો આવી રીતે તમારે કરવાનું 1 રૂપિયાનો 1 સિક્કો પૈસા 00 અને 50 પૈસે એટલે એમાં રૂપિયામાં 0 અને 50 આ બંનેનું કરવાનું સરવાળો 0 0 5 ના 5 1 ના 1 કેટલા આવ્યો જવાબ 1 રૂપિયો 50 પૈસા લખવાનું 1 રૂપિયા 50 પૈસા બરાબર 1 રૂપિયા ના 50 પૈસા આવ્યા અને કિંમત કેટલી છે 2 રૂપિયા છે એટલે આ રકમ મોટી નથી બરાબર એટલે લખવાનું કે જવાબ કરીને લખવાનું કે પેન્સિલ ની કિંમત 2 રૂપિયા છે તેથી રવિ એ ચૂકવેલ રકમ 2 રૂપિયા કરતા ઓછી છે બરાબર રવિએ ચૂકવેલ રકમ 2 રૂપિયા કરતા ઓછી છે 1 રૂપિયો અને 50 પૈસા છે એટલે 2 રૂપિયા કરતા ઓછી છે તેથી તે રકમ પૂરતી નથી બરાબર હવે જુઓ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે સારા અક્ષરે ગણિતની નોટમાં એ લખવાનું છે
જો હવે આકૃતિ ની નીચે લખેલા ભાગ માં રંગ પૂરો એનો ચાર આકૃતિ દોરું છું એમાં જે ભાગ લખતો એમાં તમારે રંગ પૂરવાના છે એ ભાગ પૂરાય એ ભાગ પૂરાય એ ભાગ પૂરાય બરોબર જો હવે આ બોર્ડ પર પાંચ સરવાળાના દાખલાની રકમ લખી છે પાંચ ભાગીના દાખલાની રકમ લખી છે અને આકૃતિ નીચે જે ભાગ લખેલા છે કેટલા ભાગમાં રંગ પૂરવાનો છે બે ચતુર્થાંશ એટલે કુલ ચાર ભાગ છે એમાંથી બે ભાગમાં રંગ પૂરવાનો છે એક તૃતીયાંશ એટલે બે માંથી એક ભાગમાં એક ચતુર્થાંશ એટલે ચાર ભાગ છે એમાંથી એક ભાગમાં અને ત્રણ ચતુર્થાંશ એટલે ચાર ભાગમાંથી આ લેસન દરેક વિદ્યાર્થીએ પોતાની ગણિતની નોટમાં જાતે જ કરવાનું છે હવે આ પ્રકરણ આપણે અહીંયા પૂરું થાય છે હવે બીજા પ્રેડમાં આપણે નવું પ્રકરણ જોઈશું